नमस्कार मित्रों, स्वागत छे आपणी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आप सब जाणता ज हशो के ग्राम पंचायत सेक्रेटरी एटले के तलाटी कम मंत्री नी भर्ती अंगेनी जाहेरात आवी गई छे। तो मित्रों, आजना आ वीडियो में आपणे आ तलाटी कम मंत्री श्री नी जाहेरात अन्वयेनुं जे फॉर्म छे ते ऑनलाइन केवी रीते भरवुं तेना विशे माहिती मेळवीशुं। ते पहेला जो आपणी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चेनलने हजी सुधी सब्सक्राइब न करी होय तो चेनलने सब्सक्राइब करी बाजूमां रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपणी चेनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करीए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, ग्राम पंचायत सेक्रेटरी एटले के तलाटी कम मंत्री वर्ग 3 अंगेनी जाहेरात अन्वये ऑनलाइन अरजी केवी रीते करवी ते अंगेनी संपूर्ण माहिती मेळवीशुं। तो फॉर्म भरवा अंगेनी संपूर्ण माहिती मेळवा माटे आ वीडियोने छेल्ले सुधी જોતા રહેજો, જેથી કરી અને ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય। તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જઉં છું અને ત્યાર પછી આપણે ફોર્મ ભરવા અંગેની વિગતો જોતા જઈએ। તો મિત્રો, બ્રાઉઝર ખોલી લીધા પછી આપણે ojas.gujarat.gov.in લખી અને ઓકે આપી દઈશું। તો આ પ્રમાણેની સ્ક્રીન તમારી સામે આવી જશે। તો અહીંયા આ પ્રમાણેની સ્ક્રીન આવી ગયા પછી અહીંયા તમે ઓનલાઈન એપ્લાયનું એક મેનૂ જોઈ શકો છો। તો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો તેના ઉપર ક્લિક કરતા અલગ અલગ ઓપ્શન જોવા મળશે, જેમાંથી આપણે પહેલો ઓપ્શન છે એપ્લાય, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો ચાલો હું અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરી દઉં છું। જેવા આપણે એપ્લાય ઉપર ક્લિક કરશું એટલે લિસ્ટ ઓફ કરંટ એડવર્ટાઇઝમેન્ટ જોવા મળશે, જેમાંથી આપણે જે તે વિભાગ અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે। તો અહીંયા આપણે GPSSB એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ સિલેક્ટ કરી લઈશું। જેવા તે સિલેક્ટ કરશું એટલે આપણી સામે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની જે કંઈ જાહેરાત હાલમાં અવેલેબલ હશે તે જોવા મળશે। તો અહીંયા તમે આખું લિસ્ટ જોઈ શકો છો। તો આ પ્રમાણેની જાહેરાતો હાલમાં ઉપલબ્ધ છે અને તે જાહેરાતની વિગતવાર માહિતી માટે તેની સામે રહેલ અહીંયા ડિટેલનું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો તમે દરેક જાહેરાતની સામે અહીંયા ડિટેલનું બટન જોઈ શકો છો અને એપ્લાય કરવા માટે જે તે જાહેરાતની સામે એપ્લાયના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો હાલમાં આપણે ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રીશ્રીની જાહેરાતનું ફોર્મ કેવી રીતે ભરવું તે જોવાના છીએ। તો તેની સામે રહેલ એપ્લાયના બટન ઉપર આપણે ક્લિક કરી દઈશું। તો ચાલો હું અહીંયા એપ્લાયના બટન ઉપર ક્લિક કરી દઉં છું। જેવા આપણે એપ્લાયના બટન ઉપર ક્લિક કરશું એટલે જે તે એડવર્ટાઇઝ એટલે કે તલાટી કમ મંત્રીશ્રીની જાહેરાતની જે કંઈ વિગત છે તે આપણને અહીંયા જોવા મળી રહી છે। તેનો જાહેરાત નંબર, પોસ્ટનું નામ, કયા વર્ગની ભરતી છે, કયા ડિપાર્ટમેન્ટ માટેની ભરતી છે અને આ તમામ વિગતો છે તે તમે અહીંયા જોઈ શકો છો। તો આ વિગતો જોઈ અને ત્યાર પછી આપણે અહીંયા જે સેન્ટરમાં એપ્લાય નાવનું બટન છે તે બ્લુ કલરના એપ્લાય નાવના બટન ઉપર આપણે ક્લિક કરી દઈશું। તો મિત્રો, જેવું આપણે એપ્લાય નાવના બટન ઉપર ક્લિક કરીએ છીએ તેવું આપણી સામે આ પ્રમાણેનું આખું પેજ ખુલી જાય છે। એન્ટર રજિસ્ટ્રેશન નંબર, તેની સામે આપણને એક બોક્સ જોવા મળી રહ્યું છે અને તેની નીચે જન્મ તારીખ દાખલ કરવા માટેનું બોક્સ જોવા મળી રહ્યું છે। એટલે કે મિત્રો, તમે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ઉપર જો વન ટાઈમ રજિસ્ટ્રેશન કરેલું હોય તો તે રજિસ્ટ્રેશન નંબર અહીંયા દાખલ કરી અને ત્યાર પછી તમારી જન્મ તારીખ દાખલ કરી, જો તમે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ એટલે કે ઓજસ ઉપર વન ટાઈમ રજિસ્ટ્રેશન કરેલું હોય તો અહીંયા તમારે એપ્લાય વિથ OTR ઉપર ક્લિક કરવાનું રહેશે અને જો તમે રજિસ્ટ્રેશન કરેલું ન હોય અને સીધા એપ્લાય કરવા માગતા હોય તો અહીંયા સ્કીપ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને જો તમે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરવા માગતા હોય તો અહીંયાથી તમારે ન્યૂ રજિસ્ટ્રેશનના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને જો તમે તમારો વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર ભૂલી ગયા હોય તો અહીંયા ફરગોટ રજિસ્ટ્રેશન નંબરનો બટન પણ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, હું અહીંયા વન ટાઈમ રજિસ્ટ્રેશન ધરાવું છું તો અહીંયા એન્ટર રજિસ્ટ્રેશન નંબરમાં હું અહીંયા મારો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરી લઈશ, ત્યાર પછી જન્મ તારીખ દાખલ કરી લઈશ અને ત્યારબાદ એપ્લાય વિથ OTR ઉપર ક્લિક કરી દઈશ। તો ચાલો હું વિગતો દાખલ કરી અને ત્યાર પછી આપણે આગળની વિગતો જોતા જઈશું। તો મિત્રો, મેં અહીંયા વન ટાઈમ રજિસ્ટ્રેશનની વિગતો દાખલ કરી લીધી છે, હવે એપ્લાય વિથ OTR ઉપર ક્લિક કરી દઉં છું। તો જેવા આપણે એપ્લાય વિથ OTR આપશું એટલે આપણી સામે માહિતી સાથેનું ફોર્મ ખુલી જશે
તો મિત્રો ફોર્મ ખુલી ગયા પછી તમે કઈ જાહેરાત માટે એપ્લાય થઈ રહ્યા છો તે જાહેરાતનું નામ અહીંયા જોવા મળશે અને ત્યાર પછી તેનો જાહેરાત નંબર અહીંયા જોવા મળી જશે અને ત્યાર પછી તેના નીચે આપણી જે પર્સનલ ડિટેલ છે તે જોવા મળશે। તો આપણે એપ્લાય વિથ ઓટીઆર કરેલ છે એટલે આપણી પર્સનલ ડિટેલ આવી ગયેલી છે અને જો તમે સીધા એપ્લાય થઈ રહ્યા હોય તો અહીંયા તમારે તમારી સરનેમ દાખલ કરવાની રહેશે, ત્યાર પછી અરજદારે પોતાનું નામ દાખલ કરવાનું છે, ત્યાર પછી પિતાનું નામ દાખલ કરવાનું છે અને ત્યાર પછી માતાનું નામ દાખલ કરી દેવાનું છે। ત્યાર પછી તેના નીચે અહીંયા જેન્ડરનો ઓપ્શન છે તો તેમાં મેલ ફિમેલ જે લાગુ પડતું હોય તેમાં ચેકમાર્ક રાખવાનું રહેશે। ત્યાર પછી અરજદારે પોતાની જન્મ તારીખ દાખલ કરી દેવાની રહેશે। ત્યાર પછીનો ઓપ્શન છે મેરિટલ સ્ટેટસ, તો મેરિડ, અનમેરિડ, સેપરેટેડ જે લાગુ પડતું હોય તેમાં ચેકમાર્ક રાખવાનું રહેશે। ત્યાર પછી કેટેગરી છે, તો કેટેગરીમાંથી એસસી, એસટી, ઓબીસી એટલે કે એસઈબીસી, ઈડબ્લ્યુએસ જે કેટેગરી લાગુ પડતી હોય તે ડ્રોપડાઉન લિસ્ટમાંથી સિલેક્ટ કરી લેવાની રહેશે અને ત્યાર પછી અહીંયા રીસિલેક્ટ જેન્ડર છે તો અહીંયા મેલ ફિમેલ જે લાગુ પડતું હોય તે ફરીથી સિલેક્ટ કરી લેવાનું છે। ત્યાર પછીનો ઓપ્શન છે કાસ્ટ સર્ટિફિકેટ નંબર, તો અહીંયા તમારે તમારી જાતિનું જે પ્રમાણપત્ર છે તે પ્રમાણપત્રનો નંબર દાખલ કરી દેવાનો છે। ત્યાર પછી કાસ્ટ સર્ટિફિકેટ ડેટ એટલે કે તમારું જાતિનું પ્રમાણપત્ર કઈ તારીખે ઇસ્યુ કરવામાં આવેલ છે તે તારીખ અહીંયા ટાઈપ કરી દેવાની છે અને ત્યાર પછીનો ઓપ્શન છે કાસ્ટ સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી કાઢેલ છે, તો જે રાજ્યમાંથી આપનું કાસ્ટ સર્ટિફિકેટ કાઢી દેવામાં આવેલું હોય તે રાજ્ય અહીંયાથી સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી જો તમે એસઈબીસીમાં આવતા હોય તો અહીંયા નીચે નોન ક્રિમિલેયરની વિગતો દાખલ કરવાની આવશે જેમાં નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ નંબર, તો મિત્રો આ બોક્સમાં આપણે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ નંબર દાખલ કરવાનો છે। ત્યાર પછી તે સર્ટિફિકેટ કઈ તારીખે ઇસ્યુ થયું છે તે તારીખ સિલેક્ટ કરવાની છે અને ત્યાર પછી નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર આપનાર સત્તાધિકારીનો જે હોદ્દો હોય તે હોદ્દો અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો રહેશે। તો આ પ્રમાણેની જે ઉમેદવારની માહિતી છે તે દાખલ કરવાની રહેશે અને જો તમે મારી જેમ વન ટાઈમ રજિસ્ટ્રેશનથી ફોર્મ ભરતા હશો તો આ તમામ વિગતો તમે જે રજિસ્ટ્રેશન વખતે આપેલી હશે તે પ્રમાણે આવી જાય છે। તો હવે આપણે આગળની વિગતો જોતા જઈશું। તો મિત્રો પર્સનલ ડિટેલ દાખલ કરી દીધા પછી અહીંયા કમ્યુનિકેશન ડિટેલ માટેનું આખું જે બોક્સ છે તે તમને જોવા મળી જશે જેમાં અહીંયા પ્રેઝન્ટ એડ્રેસ દાખલ કરવાનું રહેશે અને તેની સામે અહીંયા પરમેનન્ટ એડ્રેસ દાખલ કરવાનું રહેશે અને ત્યાર પછી તે બંનેમાં જે રાજ્ય, જિલ્લો, તાલુકો અને પિનકોડ નંબર દાખલ કરી દેવાના રહેશે। ત્યાર પછી તેના નીચે તમારે અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરી દેવાનો છે અને ફરીથી મોબાઈલ નંબરને કન્ફર્મ કરવાનો રહેશે અને તે જ પ્રમાણે ઈમેલ એડ્રેસને ટાઈપ કરી દેવાનું છે અને ફરીથી ઈમેલ એડ્રેસ કન્ફર્મ કરવાનું રહેશે અને તેના નીચે તમારે તમારી જે નેશનાલિટી હોય તે નેશનાલિટી દાખલ કરી દેવાની રહેશે। તો આ પ્રમાણે કમ્યુનિકેશન જે બોક્સ છે તે કમ્યુનિકેશનની ડિટેલ દાખલ કરવાની રહેશે। તો હવે આપણે આગળ જોતા જઈએ કે ત્યાર પછી શું માહિતી દાખલ કરવાની આવે છે। ત્યાર પછી મિત્રો આપણે અધર ડિટેલ એટલે કે અન્ય માહિતીના ટેબમાં આવી ગયા છીએ, તો તેમાં શું તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવો છો, તો અહીંયા જો તમે રમતગમતના કોઈ સ્પેશિયલ પ્રમાણપત્રો ધરાવતા હોય તો અહીંયા યસ બટન ઉપર ચેકમાર્ક રાખી દેવાનું છે અને ત્યાર પછી તેનું જે સ્પોર્ટ્સ હોય તે સ્પોર્ટ્સનું નામ અને તેનું રમતનું લેવલ હોય તે સિલેક્ટ કરી લેવાનું છે અને રમતમાં ભાગ લીધાનું વર્ષ, રમતગમતના પ્રમાણપત્રની તારીખ અને રમતનું પ્રમાણપત્ર આપનાર અધિકારી કે ફેડરેશનનું નામ અહીંયા દાખલ કરવાનું રહેશે। ત્યાર પછી છે કે શું તમે દિવ્યાંગ છો એટલે કે ફિઝિકલ ડિસેબલ્ડ જે વ્યક્તિ હોય તેઓ માટે છે, નોન એપ્લિકેબલ, ડેફ, જે કંઈ આમાં લાગુ પડતું હોય તેમાં ચેકમાર્ક કરવાનું રહેશે અને ત્યાર પછી તમારું જે ડિસેબિલિટીનું લેવલ હોય તે પર્સન્ટેજ અહીંયા દાખલ કરવાના છે। ત્યાર પછી ડિસેબિલિટી સર્ટિફિકેટની તારીખ અહીંયા દાખલ કરી દેવાની રહેશે અને ત્યાર પછી ડિસેબલ્ડ સર્ટિફિકેટનો નંબર હોય તે નંબર દાખલ કરી અને સર્ટિફિકેટ આપનાર સત્તાધિકારીનો જે હોદ્દો હોય તે અહીંયાથી સિલેક્ટ કરવાનો રહેશે અને મિત્રો જો તમને લાગુ ન પડતું હોય તો અહીંયા નોટ એપ્લિકેબલમાં ચેકમાર્ક રાખી દેવાનું રહેશે। ત્યાર પછી આપણે આગળની વિગતો જોતા જઈએ, ત્યાર પછીનો ઓપ્શન છે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એઝ પર ધ ગવર્મેન્ટ રૂલ, તો અહીંયા તમારે જે કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોય તે
માટે અહીંયા યસ રાખવાનું રહેશે, કારણ કે આ ભરતી માટે કમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે. તો અહીંયા તમારે યસ રાખવાનું રહેશે અને જ્યારે તમારી સિલેક્શન થશે તો તમારે તે સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી આગળ વિડો એટલે કે વિધવાનો ઓપ્શન છે. જો કોઈ ઉમેદવાર વિધવા હોય તો અહીંયા યસ સિલેક્ટ કરી લેવાનું રહેશે અને ત્યાર પછી અહીંયા વિધવાનો જે પ્રમાણપત્ર હોય તે પ્રમાણપત્રનો નંબર, તે પ્રમાણપત્ર ઇસ્યુ થયા તારીખ અને પ્રમાણપત્ર આપનાર અધિકારીનો હોદ્દો અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે. ત્યાર પછી એક સર્વિસમેન એટલે કે માજી સૈનિક એપ્લાય કરી રહ્યા હોય તો તેઓએ અહીંયા યસ રાખવાનું રહેશે અને તે સિવાયના તમામ ઉમેદવારોએ અહીંયા નોમાં સિલેક્શન રાખવાનું રહેશે. ત્યાર પછી તેનો જે સર્વિસનો સમયગાળો છે તે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે. ત્યાર પછી એક સર્વિસમેન જે આઈડેન્ટિટી કાર્ડ હોય તે કાર્ડનો નંબર અહીંયા દાખલ કરવાનો છે અને કાર્ડ આપનાર સત્તાધિકારીનો હોદ્દો અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યાર પછીનો ઓપ્શન છે કરન્ટલી વર્કિંગ એઝ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય, એટલે કે હાલમાં જે રાજ્ય સરકારના કર્મચારી હોય તે એપ્લાય થઈ રહ્યા હોય તો અહીંયા યસમાં ચેકમાર્ક રાખવાનું રહેશે અને તેઓની જે તે નોકરીમાં જોઈનિંગ થયા તારીખ અહીંયા દાખલ કરવાની છે અને કયા વિભાગમાં નોકરી કરે છે તેની વિગત અહીંયા લખવાની રહેશે. ત્યાર પછીનું જે બોક્સ છે તે ભાષાની માહિતી છે. તો અહીંયા તમે અલગ અલગ ત્રણ ભાષા જોઈ શકો છો, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. તો તેમાંથી તમે કઈ સ્કિલ ધરાવો છો, રીડ, રાઇટ કે સ્પીક, જે કઈ સ્કિલ ધરાવતો હોય તેની નીચે અહીંયા ચેકમાર્ક કરી લેવાનું રહેશે. ત્યાર પછી એજ્યુકેશન ડિટેલમાં આવી જઈએ છીએ. તો અહીંયાથી આપણે શૈક્ષણિક લાયકાત દાખલ કરી દેવાની રહેશે, જેમાંથી એજ્યુકેશન ડિટેલમાં અહીંયા ડ્રોપડાઉન લિસ્ટમાંથી તમને સિલેક્ટ કરવાનો ઓપ્શન મળી જશે. હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન પાસ્ટ ઓર પાસ એન્ડ ઇક્વલ ક્વોલિફિકેશન રિકોગ્નાઇઝ બાય ધ ગવર્મેન્ટ, તો આ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી અહીંયા પર્સન્ટેજ કે પર્સન્ટાઇલ જે હોય તે સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી ક્લાસ સિલેક્ટ કરી લેવાનો છે. ત્યાર પછીનું છે ઇન્સ્ટિટ્યૂટ નેમ એન્ડ એક્ઝામ બોડી, તો અહીંયા તમારું જે બોર્ડ હોય તે બોર્ડનું નામ દાખલ કરી દેવાનું છે. ત્યાર પછી સ્ટેટ દાખલ કરવાનું છે અને પાસિંગ યર એટલે કે પાસ થયા વર્ષ દાખલ કરી દેવાનું રહેશે. ત્યાર પછી નંબર ઓફ ટ્રાયલ્સ એટલે કે તમે કેટલી ટ્રાયે તે પરીક્ષા પાસ કરેલ છે તે નંબર ઓફ ટ્રાયલ અહીંયા દાખલ કરવાનો રહેશે અને ત્યાર પછી લાસ્ટ ટ્રાયલ સર્ટિફિકેટ નંબર અહીંયા દાખલ કરી દેવાનો રહેશે. અને આ તમામ વિગતો કાળજીપૂર્વક દાખલ કર્યા પછી અહીંયા બાહ્યધરી આપેલી છે, તો તમારે આ બાહ્યધરી વાંચી લેવાની રહેશે અને આ બાહ્યધરી આપ્યા પછી અહીંયા નીચે તમારે બાહ્યધરીની નીચે યસમાં ચેકમાર્ક કરવાનું છે અને ત્યાર પછી છેલ્લે અહીંયા સેવનું બટન જોવા મળી રહ્યું છે, તો તે સેવના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવા તમે સેવના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારો એપ્લિકેશન નંબર જનરેટ થઈ જશે. અને મિત્રો, બાહ્યધરી નીચે અહીંયા તમે એક નોંધ જોઈ શકો છો કે આપની અરજી આ વેબસાઇટ ઉપર ફરજિયાત કન્ફર્મ કર્યા બાદ જ માન્ય અરજી ગણાશે. તો આ અરજીને કન્ફર્મ કરવી જરૂરી છે. જો તમે કન્ફર્મ નહીં કરેલી હોય તો તમારી અરજી માન્ય રહેશે નહીં. તો દરેક મિત્રોને વિનંતી કે પોતાની અરજીને ફરજિયાત બિનચૂક કન્ફર્મ કરી લે. તો હવે હું આ તમામ વિગતો દાખલ કરી લઉં અને ત્યાર પછી આપણે સેવ બટન ઉપર ક્લિક કરી અને આગળની વિગતો જોઈશું. તો મિત્રો, હવે આપણે આ તમામ વિગતો દાખલ કરી લીધી છે, તો અહીંયા આપણે સેવ બટન ઉપર ક્લિક કરી દઈશું. તો સેવ બટન ઉપર ક્લિક કરતા તમે જોઈ શકો છો કે આપણી સામે રિસિપ્ટ આવી ગઈ છે અને આપણો એપ્લિકેશન નંબર પણ અહીંયા જનરેટ થઈ ગયો છે. તો આ પ્રમાણે તમારો એપ્લિકેશન નંબર તમને જોવા મળી જશે. તો આ એપ્લિકેશન નંબરને ખાસ કરી અને સાચવી અને લખી લેવા વિનંતી, કેમ કે આ એપ્લિકેશન નંબર થ્રુ જ આપણે ફોટો અને સહી અપલોડ કરવાના આવશે અને ત્યાર પછી અરજી કન્ફર્મ કરવા માટે પણ આ એપ્લિકેશન નંબરની જરૂરિયાત પડશે. તો હું આ એપ્લિકેશન નંબર કોઈ સુરક્ષિત જગ્યાએ નોંધી લઉં છું, ત્યાર પછી આપણે આગળની ડિટેલ છે તે જોતા જઈએ. તો મિત્રો, હવે જો તમે તમારી અરજીમાં કોઈ સુધારા વધારા કરવા માગતા હોય તો અહીંયા એડિટનો ઓપ્શન છે, તે એડિટના ઓપ્શન ઉપર ક્લિક કરી અને ત્યારબાદ અહીંયા તમે તમારો અરજી નંબર દાખલ કરી, ત્યાર પછી જન્મ તારીખ દાખલ કરી અને ઓકે બટન ઉપર આપશો એટલે તમારું અરજી ફોર્મ ખુલી જશે અને તેમાં સુધારા વધારા કરી અને નીચે અપડેટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજીમાં સુધારા વધારા થઈ જશે. તો હાલમાં આપણે અહીંયા કોઈ સુધારો કરવાનો નથી એટલે આપણે હવે
અપલોડ ફોટો એન્ડ સિગ્નેચરના ટેબ ઉપર જતા રહીશું. તો હું તેના ઉપર ક્લિક કરું છું. તો અહીંયા આપણે આપણો અરજી નંબર દાખલ કરી દેવાનો છે. ત્યાર પછી અહીંયા જન્મ તારીખ ટાઈપ કરી દેવાની રહેશે. તો અરજી નંબર અને જન્મ તારીખ ટાઈપ કર્યા પછી અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો, ઓકે આપ્યા બાદ આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે, જેમાં અહીંયા આપણું નામ જોવા મળી જશે. અને ત્યાર પછી તેના નીચે આપણું જે, જો તમે વન ટાઈમ રજિસ્ટ્રેશનથી ફોર્મ ભરતા હશો તો તમારો ફોટો અને સિગ્નેચર બંને અપલોડ થયેલા તમને જોવા મળી જશે. અને જો તમે સીધા ફોર્મ ભરતા હશો તો તમારે અહીંયા બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરી અને તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં જ્યાં તમારો ફોટો અને સિગ્નેચર પડેલા હશે તે સિલેક્ટ કરી અને ત્યાર પછી અહીંયા જે અપલોડનું બટન છે તે અપલોડના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અપલોડ થઈ ગયા પછી તમારો ફોટો અહીંયા જોવા મળશે અને તમારી સિગ્નેચર છે તે અહીંયા જોવા મળી જશે. તો આ પ્રમાણે ફોટો અને સિગ્નેચર અપલોડ કરી દેવાના રહેશે. અને મિત્રો, ખાસ તમે અહીંયા નીચે જોઈ શકો છો કે ફોટાનું માપ આપણે શું રાખવાનું છે. તો ફોટાનું માપ અહીંયા તમે જોઈ શકો છો, 5 સેન્ટીમીટર લંબાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળાઈ રાખવાની છે. અને સહીનું માપ પણ અહીંયા આપણને આપવામાં આવેલું છે. તો સહીનું માપ છે 2.5 સેન્ટીમીટર લંબાઈ અને 7.5 સેન્ટીમીટર પહોળાઈ. તો આ પ્રમાણે તમારે જે ફોટો અને સિગ્નેચર અપલોડ કરી અને 15 KB સુધીની સાઇઝમાં તમે અહીંયા ફોટો JPG ફોર્મેટમાં અપલોડ કરી શકશો. તો ત્યાર પછી હવે મિત્રો, આપણે આપણી અરજીને કન્ફર્મ કરવા તરફ જઈ રહ્યા છીએ. તો અહીંયા ઓનલાઈન એપ્લિકેશનના મેનુમાં આવી અને નીચે અહીંયા તમે જોઈ શકો છો કન્ફર્મ. તો આ કન્ફર્મના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અને ફરીથી જેમ આપણે ફોટો સિગ્નેચર અપલોડ કરવા માટે આપણી જે અરજી નંબર દાખલ કર્યો હતો તે અરજી નંબર અહીંયા દાખલ કરી દેવાનો છે. ત્યાર પછી અહીંયા જન્મ તારીખ દાખલ કરી દેવાની રહેશે. અને ત્યારબાદ ઓકે બટન ઉપર ક્લિક કરીશું એટલે આપણી અરજીની વિગતો જોવા મળી જશે. તો મિત્રો, આ પ્રમાણે આપણી અરજીની વિગતો આપણને જોવા મળશે, જેમાં એપ્લિકેશન ફોર પોસ્ટ, એપ્લિકેશન નંબર, અરજદારનું નામ, ત્યાર પછી મધર નેમ, પ્રેઝન્ટ એડ્રેસ, ડિસ્ટ્રિક્ટ, પિનકોડ, મોબાઈલ નંબર, સ્ટેટ, જેન્ડર, બર્થ ડેટ એટલે કે ડેટ ઓફ બર્થ અને કાસ્ટ કેટેગરીની વિગતો આપણને જોવા મળશે. તો મિત્રો, આ તમામ વિગતો છે તે એક વખત ધ્યાનપૂર્વક ચકાસી લેવા વિનંતી. અને જો તમારા નામ સરનામામાં કોઈ ભૂલ હોય તો કન્ફર્મ કરતાં પહેલાં તમે તેમાં સુધારો કરી શકો છો, પણ કન્ફર્મ થઈ ગયા પછી તમે તેમાં સુધારો કરી શકશો નહીં. તો ખાસ કરીને મિત્રો, આ જે ટેબ આવે ત્યારે તમારે તમારી વિગતોને ખાસ જે ચોકસાઈપૂર્વક ચકાસી લેવાની રહેશે અને ત્યાર પછી કન્ફર્મ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો, અહીંયા હું વન ટાઈમ રજિસ્ટ્રેશનથી ફોર્મ ભરું છું એટલે કોઈ વિગત ચકાસવાનો પ્રશ્ન નથી, કેમ કે મેં વન ટાઈમ રજિસ્ટ્રેશન વખતે જ મારી વિગતો યોગ્ય રીતે ચકાસી લીધેલી છે. તો ચાલો હવે હું અહીંયા કન્ફર્મ બટન ઉપર ક્લિક કરી દઉં છું. જેવા આપણે કન્ફર્મ બટન ઉપર ક્લિક કરશું એટલે આ પ્રમાણેનો આપણને એક મેસેજ જોવા મળી જશે. અને મેસેજ જોઈ લ્યા પછી અહીંયા આપણે ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેમાં જણાવેલું હશે કે તમે આ અરજીને કન્ફર્મ કરશો ત્યાર પછી તેમાં કોઈ સુધારા વધારા થઈ શકશે નહીં. તો ચાલો આપણે અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરી દઈએ છીએ. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો કે આપણો જે કન્ફર્મેશન નંબર છે તે કન્ફર્મેશન નંબર પણ આવી ગયો છે અને આપણી અરજી છે તે સફળતાપૂર્વક થઈ ગયેલી છે. તો મિત્રો, એપ્લિકેશન કન્ફર્મ થઈ ગયા પછી અહીંયા તમે નીચે પ્રિન્ટ એપ્લિકેશનનું બટન જોઈ શકો છો. તો આ બટન ઉપર ક્લિક કરીને તમે તમારી અરજીનું પ્રિન્ટઆઉટ લઈ શકો છો. અથવા તો મિત્રો, અહીંયા ઓનલાઈન એપ્લિકેશનનું જે મેનુ છે તેમાં છેલ્લો ઓપ્શન છે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ એને પે ફી. જે લોકોને ફી લાગુ પડતી હોય તેઓ અહીંયાથી ફી પેમેન્ટ કરી શકશે અને જે લાગુ ન પડતી હોય તેઓ અહીંયા પોતાની એપ્લિકેશનનું પ્રિન્ટઆઉટ અહીંથી લઈ શકશે. તો અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા ક્લિક કર્યા પછી તમારે અહીંયા તમારી જે તે જાહેરાત સિલેક્ટ કરી લેવાની રહેશે અને ત્યાર પછી તમારો કન્ફર્મેશન નંબર દાખલ કરી અને ત્યારબાદ અહીંયા તમારે તમારી જન્મ તારીખ દાખલ કરી દેવાની રહેશે. અને ત્યાર પછી પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરશો એટલે તમારું જે એપ્લિકેશન ફોર્મ છે તે PDF સ્વરૂપે તમને જોવા મળશે. જો તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો ડાઉનલોડ પણ કરી શકો છો અથવા તો પ્રિન્ટઆઉટ પણ લઈ શકો છો. અને જે લોકોને ફી પેમેન્ટ કરવાનું હોય તેઓ અહીંયાથી ઓનલાઈન ફી પેમેન્ટ કરી શકે છે અને જે લોકો પોસ્ટમાં જઈ અને ફી ભરવા માગતા હોય તેઓ પ્રિન્ટ પોસ્ટ ઓફિસ ચલણ ઉપર ક્લિક કરી અને પોસ્ટ ઓફિસમાં ફી ભરવા માટેનું ચલણ
અહીંયાથી પ્રિન્ટ આઉટ લઈ શકે છે। તો આ પ્રમાણે મિત્રો તમે જે ફી પેમેન્ટ માટે પણ પ્રોસેસ કરી શકો છો। તે ઉપરાંત મિત્રો જે લોકોને પેમેન્ટમાં કોઈ પ્રોબ્લેમ આવેલો હોય તો અહીંયા ચેક રિલીઝ ઇનકમ્પ્લીટ એન્ડ પેન્ડિંગ ટ્રાન્ઝેક્શન એટલે કે તમારું ટ્રાન્ઝેક્શન પેન્ડિંગ હોય તો તેની વિગત અહીંયા તમે ક્લિક કરી અને જોઈ શકો છો। અને જે લોકોએ ઓનલાઈન પેમેન્ટ કરેલું હોય તેઓ પોતાનું જે ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ છે તે અહીંયાથી ડાઉનલોડ કરી શકે છે। તો આ પ્રમાણે આખું જે ફી પેમેન્ટ છે તે કરી શકાય છે અથવા તો જે એપ્લિકેશન છે તેની પ્રિન્ટ આઉટ લઈ શકાય છે। તો મિત્રો તમે પણ તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં આ પ્રમાણે એકદમ સરળતાથી જે તલાટીકમ મંત્રી માટે એપ્લાય થઈ શકો છો। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।